अरविंद खराड़ी घरे गयो हतो त्यां कोई कारणसर दिनेश डामोर अने अरविंद खराड़ी वच्चे कोई बाबते झगड़ो थयो अने दिनेश डामोरे अरविंद खराड़ी ने चप्पू मार्यो हतो जेथे अरविंद खराड़ी लोही लुहाण थई गयो हतो। अरविंद खराड़ी ना पुत्रो अने अन्य सागीरो तो दौड़ी आव्या हता अने दिनेश डामोर ने खेंची घऊंना खेतर तरफ लई गया हता। ए समय दिनेशना पिताए बूमाबूम सांभळी अने त्यां दौड़ी आव्या हता, तेमणे पण धमकी आपी काढी निकाळी दीधा हता अने त्यां दिनेश डामोरनी हत्या करवामां आवी हती, लाशने ओडीमां मूकी दीधी हती। आ बाजु दिनेशना पिता दिनेश क्यांक जई रह्यो होय एम मारीने शोधखोळ करता हता, त्यारे 11 मार्च सवारे मेवड़ा गामनी सीमामां कांटानी वाड़मां एक युवकनी लाश छे एवा समाचार रिमांड માટે કોર્ટમાં રજૂ કર્યા હતા। માલપુર પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ 11મી ના રોજ 1302 અન્વયે ગુનો નોંધાયેલો, જેની હકીકત એવી હતી કે ગઈ તારીખ 9 માર્ચના રોજ માલપુર તાલુકાના નાથાવાસ ગામે ચાડિયાનો મેળો ભરાયેલો હતો। એ મેળાની અંદર આજુબાજુના ગામડાઓમાંથી બધી જ પ્રકારની જાતિઓના માણસો મેળામાં ભાગ લે છે અને ઘેર રમે છે। જે મેળો સાંજે પૂર્ણ થતો ગામના જ માણસો રાત્રિના 11-1 વાગે ઢોલ નગારા લઈ અને પોતાની જાતિના માણસોના ઘરે ગોઠ લેવા માટે જાય છે। આ દરમિયાનો જ્યારે ગોઠ લેવા ગયા હતા ત્યારે અરવિંદભાઈ નામના જે હતા ખરાડી, એમને એમના ઘર આગળ જતો ત્યાં દિનેશભાઈ ખાતુભાઈ અને અરવિંદભાઈ વચ્ચે ગોઠ બાબતે ઝઘડો થયેલો અને આ દિનેશભાઈ ખાતુભાઈએ અરવિંદભાઈને પેટના ભાગે છરી મારી દીધી, જેથી અરવિંદભાઈ લોહી લુહાણ હાલતમાં આવી ગયેલા। આ વખતે આ અરવિંદભાઈના ભાઈ તથા એમના દીકરા અને એમના ભાઈના દીકરાઓ પણ ત્યાં આ જે ગોઠ લેવાના પ્રસંગની અંદર હાજર હતા, એ આ અરવિંદભાઈને છરી મારવાથી એ ઉશ્કેર રહેલા, જેથી કરીને આ દિનેશભાઈ ખાતુભાઈ ત્યાંથી જગ્યા છોડી ભાગેલા અને આ 5-6 જણા માણસો કે જે મનુભાઈ, હાંજાભાઈ, શંકરભાઈ, જીવાભાઈ, અમૃતભાઈ, અરવિંદભાઈ, નટુભાઈ, કમાભાઈ, રમેશભાઈ, અરવિંદભાઈ અને રાજેશભાઈ વિશ્રામભાઈ, આ લોકો તેની પાછળ દોડેલા। દોડતો દોડતો ઘઉંના ખેતરની અંદર આ દિનેશભાઈ ખાતુભાઈ નીચે પડી ગયેલા, જ્યાં તેમને મૂઠ માર મારવામાં આવેલો અને એમને એટલો બધો માર મારવામાં આવેલો કે જેથી કરીને એમનું શર્ટ પણ ફાટી ગયેલું, એમના બૂટ પણ નીકળી ગયેલા અને એમને મરણતોલ હાલતમાં મૂઠ માર મારવાથી એમનું મૃત્યુ નીપજ્યું। જે વાત આજુબાજુ જે બૂમાબૂમ થવાથી આ દિનેશભાઈ ખાતુભાઈ ના પિતાશ્રી ખાતુભાઈ સોમાભાઈ તથા તેમના ભાઈ ચિમનભાઈ અને અજયભાઈ એ લોકો પણ ત્યાં દોડી આવેલા, એ જોઈને પેલા જે મારવાવાળા હતા આરોપીઓ મનુભાઈ તથા શંકરભાઈ, અમૃતભાઈ અને વગેરે લોકો એ આને છોડીને ભાગેલા। દરમિયાનમાં આ મરણ જનાર ત્યાં જ પડી રહેલા। થોડીવાર પછી ખાતુભાઈ સોમાભાઈને એવું જણાવેલું કે આ મારો દીકરો દિનેશ ક્યાંક ભાગી ગયો છે, જેથી કરીને રાત્રે ઘરે આવેલો નહીં, બીજા દિવસે પણ નહીં આવેલો અને 11 તારીખે એમને ખબર પડેલી કે એક માણસની લાશ ત્યાંથી 5-6 કિલોમીટર દૂર મેવડા ગામની સીમમાં જતો એક નિર્જન રોડ છે તે કાંટાની વાડમાં પડેલી છે, જેથી એમના વાલી વારસો ત્યાં જે ઓળખેલો હતો આ મરણ કરનાર દિનેશભાઈ ખાતુભાઈ ડામોર પોતે જ હતા, જેથી એની માલપુર પોલીસ સ્ટેશનની અંદર ઇપીકો કલમ 302 પુરાવાના નાશની કલમ 201 અને મદદગારીની કલમ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો અને ગુનો રજીસ્ટર કર્યા પછી આ તમામ આરોપીઓને રાઉન્ડઅપ કરી અને તેમની ધરપકડ કરવામાં આવેલી છે। તપાસનો વિષય એટલો છે કે જ્યારે આ દિનેશભાઈ ખાતુભાઈને જ્યારે માર મારવામાં આવેલો એ ગામના જ ખેતરની અંદર ઘઉંના ખેતરમાં મારેલા હતા, એના પછી 48 કલાક પછી આ લાશ ત્યાંથી 5 કિલોમીટર દૂર ફેંકી દેવામાં આવેલી છે। આરોપીઓ અત્યારે હાલ પોલીસ કસ્ટડીમાં છે અને તપાસ ચાલુમાં છે કે આ લાશ કોણ અને કેવી રીતે ત્યાં એનો પુરાવાનો નાશ કરવા માટે ફેંકી આવેલ છે, એ તપાસ આગળની ચાલુ છે।
જયદીપ ભાટિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ અરવલ્લી.